તો આ તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર ફૈઝલ પટેલ નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું, હું દિલ્હી જઈશ, રજૂઆત કરીશ, હજુ નોમિનેશનની પ્રક્રિયા બાકી છે. ફૈઝલ પટેલે કાર્યકરો કહેશે એ મુજબ હું કરીશ તે પ્રકારનું નિવેદન આપ્યું. ભરૂચ સાથે અમારા પરિવારનો જૂનો સંબંધ છે, ભરૂચ બેઠક અમારી છે તેવું કહેવું છે ફૈઝલ પટેલનું. આ નિર્ણયથી હું અને મારા કાર્યકરો વિરોધ કરીશું, વિરોધમાં છીએ આ નિર્ણયની. પાર્ટી જે બોલશે તે અમે સ્વીકારશું. હું જરૂર જીતીશ જો કોંગ્રેસ ભરૂચથી લડે તો. તો આ પ્રકારનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર છે ફૈઝલ પટેલ. અગાઉ ભરૂચ બેઠક પરથી કોંગ્રેસમાંથી ફૈઝલ પટેલનું નામ ચર્ચાતું હતું. મેં દિલ્હી અભી શામ કો જા રહા હું ઓર હાઈકમાન સે વાપસ બાત કરૂંગા. દેખિયે, નોમિનેશન કે લિયે બહોત ટાઈમ હૈ, ઇલેક્શન કે લિયે ભી બહોત ટાઈમ હૈ, કાફી કુછ હો સકતા હૈ. જી, આપ જાનતે હૈ કે હમારી જો રિલેશનશિપ હૈ કોંગ્રેસ કી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કે સાથ, હમ યહાં પર ઉનકી લોગો કી આવાઝ બહોત સાલો સે બન કે આ રહે હૈ. મેરે લેટ પિતાશ્રી શ્રી અહેમદ પટેલ ભી ભરૂચ કે લિયે ઉન્હોને બહોત કામ કિયા હૈ. યે હમારી સીટ હૈ, યે હમારી કોન્સ્ટિટ્યુન્સી હૈ. બેશક અગર અલાયન્સ મેં આજ અનાઉન્સ હુઆ કે આમ આદમી પાર્ટી કો ભરૂચ લોકસભા કી સીટ દી જાયેગી, મેં ઓર મેરે પાર્ટી વર્કર્સ જો હૈ હમ તો બિલકુલ ઇસકે વિરોધ હૈ. લેકિન જો પાર્ટી બોલેગી વો હમે સ્વીકાર કરના પડેગા. મેં હાઈકમાન સે બાત કરને વાલા હું, ઉસકે બાદ મેં ઓર બોલુંગા. સર, કલ કા ટ્વીટ હૈ કે મેને રાહુલ ગાંધી કો વાદા કિયા હૈ ઓર અભી ભી વાદા દિયા હૈ, મેં જરૂર જીત કે આઉંગા અગર હમે અગર કોંગ્રેસ યહાં સે લડે. આપ અને કોંગ્રેસના ગઠબંધન પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, ગુજરાતમાં આંધળા બહેરા ભેગા થયા છે. કોંગ્રેસ અને આપ પાર્ટી બંને દિવા સ્વપ્નોમાં રાચે છે. 126 બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી. માત્ર બે ઉમેદવારનું ગઠબંધન થયું તે જ બતાવે છે આપની તાકાત કેટલી છે. કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી. આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું. રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તેવું કોંગ્રેસના લોકો માને છે. કે કોંગ્રેસ તને આપ બંને હજુ પણ દિવા સ્વપ્નમાં રાચે છે. વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી. એટલે આંધળા અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે. અહીંયા પણ આંધળા અને બહેરા બે જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે. હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. હવે આગળ વાત કરીએ પીએમના પ્રવાસની તૈયારીઓ વિશે. દ્વારકાના સુદર્શન સેતુનું 25 ફેબ્રુઆરીએ લોકાર્પણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કેબલ બ્રિજનું ઉદઘાટન કરાશે. 980 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ કેબલ સ્ટેટ બ્રિજ 2.32 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો બ્રિજ છે. આ બ્રિજના લોકાર્પણ બાદ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી વધુ ઝડપી બનશે. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક અને શ્રીકૃષ્ણની છબીઓથી આ સુદર્શન સેતુ શણગારાયું છે. ફૂટપાથના ઉપરના ભાગમાં સોલાર પેનલ લગાવાઈ છે.